हेलो मित्रों, स्वागत है। मित्रों, डीजे सैम्पल तमे क्यांथी डाउनलोड कर्यु छे अने मित्रों मेहनत वगर तमारे डीजे गीत बनावु छे, कोई पण गीतनी अंदर मिक्स तमारे करवु छे, तो एफएल स्टूडियो वगर बीजा बधा घणा बधा एप्लिकेशन आवे छे, एनी अंदर तमारे केवी रीते मित्रों मिक्स करवानुं। कारण के जे सैम्पल तमे 5 मिनिटनुं कोई पण यूट्यूबथी डाउनलोड कर्यु छे, 5 मिनिटनुं, 2 मिनिटनुं के 3 मिनिटनुं, मित्रों एने तमारे करवानुं शुं के 5 मिनिटनुं सैम्पल छे तो एने तमारे कट करीने 2 मिनिटनुं करी लेवानुं छे। कारण के 2 मिनिटनुं तमे करो ने तमारा 5 मिनिटना गीतनी अंदर एकनुं एक डबल वार मिक्स करवानुं, एटले तमने कॉपीराइट क्लाइम पण मळशे नहीं। एटली आशा छे मने के कॉपीराइट क्लाइम तमने नहीं मळे। कारण के तमे 5 यूट्यूबथी तमे कोई पण तमे सैम्पल डाउनलोड 5 मिनिटनुं कर्यु डीजे रिधम के टाइपनुं, तो मित्रों ए तमे आखे आखू तमारा कोई पण गीतनी अंदर मिक्स करो तो तमने कॉपीराइट क्लाइम मळे छे। पण तमे जे आ मूळ એપ્લિકેશનની અંદર તમને ડીજે ગીત બનાવતા શીખવાડું છું એની અંદર તમારે એકનું એક સાઉન્ડ મિક્સ કરવાનું 2 થી 3 વખત। દાખલા તરીકે 5 મિનિટનું તમારું MP3 ગીત છે જેને તમારે ડીજે બનાવવું છે અને સેમ્પલ પણ તમારી પાસે 5 મિનિટનું છે, તો જે સેમ્પલ છે એને તમારે કટ કરીને 2 થી 2.5 મિનિટનું કરી લેવાનું અને એ સેમ્પલને કટ મારી મારીને મિક્સ કરવાનું, એટલે તમને કોપીરાઇટ ક્લેમ નહીં મળે। હવે આ કેવી રીતે બનાવવાનું, તો મિત્રો એની પણ આપણે વિડીયો બનાવી રહ્યા છીએ, અત્યારે એની જ માહિતી આપવાનું છું। મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો, મિત્રો આ ટાઈપની માહિતી મેળવવા માગો છો યુટ્યુબ ચેનલ વિશે, ડીજે ગીત વિશે કે પોસ્ટર એડિટિંગ અથવા કોઈ પણ ગીતની અંદર તમારું નામ કેવી રીતે લગાવો, તો પણ મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, આપણે એના વિશે પણ વિડીયો બનાવીશું। પણ તમે ચેનલને અમારી સબસ્ક્રાઇબ કરેલી હશે તો તમને ખબર પડશે કે અમારી કોમેન્ટની વિડીયો બનાવી છે કે નહીં। કારણ કે ઘણા લોકો કહે છે કે અમે કોમેન્ટ કરી હતી પણ વિડીયો તમે બનાવી નહીં। મિત્રો, તમે સબસ્ક્રાઇબ કરેલી ના હોય તો તમને કેવી રીતે ખબર પડે કે અમારી કોમેન્ટ ઉપર તમે યુટ્યુબ ચેનલ મતલબ અમારી વિડીયો બનાવી છે? એટલે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, એટલે જ્યારે પણ વિડીયો અપલોડ કરું તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળતી રહે। તો ખાસ ટેકનિકલ જય ગુગા યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરજો। હવે કોઈ યુટ્યુબથી તમે જે સેમ્પલ ડાઉનલોડ કર્યું છે 2-3 મિનિટનું, એને તમારે મહેનત વગર ડીજે ગીત બનાવવું છે તો કેવી રીતે બનાવવું? મિત્રો, ગઈકાલની એક વિડીયોમાં મેં મિક્સ કર્યું હતું કે કોઈ પણ ગીતને તમે મિક્સ કરો છો તો કોપીરાઇટ ક્લાઇમ ના આવે એ ગીત કેવી રીતે ડાઉનલોડ કરવાના, એની પણ મિત્રો ગઈકાલે મેં વિડીયો બનાવેલી છે, એમાં તમે જઈને ચેક કરી શકો છો। ક્યારે પણ તમને કોપીરાઇટ નહીં મળે એ ગીતોની અંદર મિત્રો, તો ગીતો ક્યાંથી ડાઉનલોડ કરવાના એની પણ મેં માહિતી આપી હતી। હવે આજે આ જે તમે યુટ્યુબથી સેમ્પલ ડાઉનલોડ કર્યા છે એમાંથી તમારે કોપીરાઇટ ક્લાઇમ ના મળે એના માટે કેવી રીતે મિક્સ કરવાનું, તો ખાસ વિડીયોમાં એન્ડ સુધી જુઓ મિત્રો, અને માહિતી ગમે તો ખાસ ટેકનિકલ જય ગુગા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અન્ય કોઈ પણ માહિતી જોઈતી હોય તો પણ મિત્રો કોમેન્ટ કરજો। ચલો આપણે શરૂઆત કરીએ, જઈએ ડીજેવાળા એપ્લિકેશનની અંદર કેવી રીતે મિક્સ કરવાનું મહેનત વગર। તો મિત્રો, આપણે આ ડીજે એપ્લિકેશનને પણ ઓપન કરી લીધું છે, આ એ એપ્લિકેશન છે કે આની અંદર તમારે જે 5 મિનિટનું ડીજે મિક્સ હોય ને એમાં તમારે મહેનત કરવાની રહેતી નથી, આ અલગ જ એપ્લિકેશન આવે છે મિત્રો, તો તમારે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાનું છે બરાબર। હવે ડાઉનલોડ કેવી રીતે કરવાનું એ તમને લાસ્ટમાં માહિતી આપી દઉં છું મિત્રો આ એપ્લિકેશનને। હવે તમારે જે પણ ગીત બનાવવું, મેં તમને સંભળાવ્યા આગળ જે ડીજે સાઉન્ડ 4-4 મિનિટના, એની અંદર આ ઓટોમેટિક આખે આખું ગીત આમાં સેટ થઈ જાય છે, કારણ કે એફએલ સ્ટુડિયાથી અલગ આવે છે, એફએલ સ્ટુડિયાની અંદર ગીત બહુ સરસ બને છે, પણ એની અંદર તમને આવડે નહીં, વધારે મહેનત કરવી પડે વધારે ત્યારે તમારું ગીત બને છે, અને જે એફએલ સ્ટુડિયોને આવડે છે એની અંદર એડિટિંગ કરતાં એના માટે બહુ સરસ એપ્લિકેશન છે, અને આ જે છે ને એ મહેનત વગર છે। દાખલા તરીકે આપણે જે આપણે ગીત બનાવવું છે તો આની ઉપર આપણે ક્લિક કરી લઈએ, ક્લિક કરીને અહીંયાથી આપણે કોઈ પણ એક ગીત આપણે અહીંયાથી લઈ લઈએ, તો ચલો અહીંયાથી આપણે ગીત લઈ લઈએ, તો દાખલા તરીકે અહીંયાથી આપણે ગુજરાતી ગીત લઈએ, આપણે ગુજરાતી ડીજે બનાવવાના છે તો ગુજરાતી જ લઈ લઈએ ને અહીંયાથી, તો અહીંયાથી આપણે ગુજરાતી ગીત લેવાનું છે, તો આ ગુજરાતી ગીત આપણે લઈ લીધું છે, સાંભળો તમે હવે ગીત કેવું છે તમે સાંભળી લો પહેલા। મિત્રો, આ લગ્ન ગીત છે અને આપણે બે પેલા સેમ્પલ જે 5 મિનિટ અમે યુટ્યુબથી ડાઉનલોડ કરેલા છે એને આપણે મિક્સ કરવાનું છે, તો કેવી રીતે કરવાનું, તો એના માટે સૌથી પહેલાં તો તમે જોઈ લો અહીંયા ડીજે સેમ્પલ આપણે જે ડાઉનલોડ કર્યા છે યુટ્યુબ, આની અંદર લઈ લેવાના છે। હવે એ સેમ્પલ આપણે મેં તમને સંભળાયા હતા એ સેમ્પલ પણ અહીંયા જ છે બરાબર, તો આ
ત્રણ મિનિટનું છે, સાંભળો હવે એને પણ આપણે સાંભળી લઈએ. સાંભળો તમે. મિત્રો આજે સેમ્પલ છે ને ત્રણ મિનિટનું છે, આને તમારે કટ મારી દેવાનો, અને કટ માર્યા પછી તમારે અલગ અલગ સ્ટાઇલમાં બે ત્રણ વખત લગાવવાનું આની અંદર, એટલે તમને કોપીરાઇટ મતલબ ક્લાઇમ ક્યારે પણ મળશે નહીં. હવે અને મિક્સ કેવી રીતે કરવાનું, તો બંને એક સાથે તમારે ચાલુ કરવાના છે એક વખત. તો હવે આ મિક્સ થતું નથી, તો મિક્સ કરવા માટે તમારે સૌથી પહેલાં ગીત ચાલુ કર્યા પછી તમારે આની ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે જે 122 લખેલું છે ને, એ તમારું અહીંયા 195 ખાલી લખેલ છે, એ બંને એક જ સાઈઝના થઈ જવા પડે. દાખલા તરીકે અહીંયા 95.0 છે, તો અહીંયા 95.0 થઈ જવું પડે, એટલે કે પછી અહીંયા 122.0 છે, તો અહીંયા પણ 122.0 થઈ જવા પડે. પછી તમારું ગીત સેવ કરવા માટે અહીંયા રેકોર્ડ લખેલું છે મિત્રો, આની ઉપર તમારે ક્લિક કરવાનું, એટલે ઓટોમેટિક તમારું ગીત જ્યાં સુધી વાગશે ને ત્યાં સુધી તમારું ગીત મતલબ સેવ થઈ જશે. હવે હું મિક્સ કરું છું, તમે સાંભળો. મિત્રો તમે જોયું ઓટોમેટિક સાઉન્ડ સેટ થઈ ગયું, મેં કીધું હતું તમને 122.0, તો અહીંયા ઓટોમેટિક સેવ થઈ ગયું અને ગીતનો અવાજ પણ બદલી ગયો અને ગીત ઓટોમેટિક ડીજે બની ગયું. તો મિત્રો આ એપ્લિકેશનની અંદર છે ને તમારે મહેનત કરવાની નથી, ઓટોમેટિક ડીજે ગીત બને છે. હવે તમારે સેવ કરવાનું છે, તો બંને ચાલુ કરીને તમારે પછી અહીંયા રેકોર્ડ ઉપર ક્લિક કરવાનું. હવે મિત્રો જ્યારે તમે સેવ કરો ત્યારે તમારી સામે આ ટાઈપનું ઓપ્શન આવે છે, સેવ ઉપર આની ઉપર રેકોર્ડ ઉપર કરો, એટલે તમને એવું હશે કે અહીંયા આ ટાઈપનું ઓપ્શન કેમ આવે છે. તો મિત્રો તમારે એક વખત તમારે નેટ ઓન કરી લેવાનું. તો જોઈ લો અહીંયા આપણે નેટ ઓન કરી લઈએ. નેટ ઓન કરીને તમારા પહેલા નંબરનું ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું. ખાલી ક્લિક કરશો એટલે થોડી રાહ જોવાની મિત્રો, અને તમને જોઈ લો કયા ટાઈપનું ઓપ્શન ત્યાં આવે છે. તમે જોઈ લો, હું તમને કહું કે આની અંદર કોઈ તમારે પૈસા ખર્ચવાની જરૂર નથી. ઘણા બધા લોકો જુએ છે કે આ ટાઈપનું ઓપ્શન કેવું આવે છે. મિત્રો ખાલી અહીંયા એડ, તમારે આ એડ આવી છે ને, આ એડ જોવાની રહેશે. જોઈ લો અહીંયા 15 સેકન્ડની એડ આવી છે કે 10 સેકન્ડની. એડ પૂરી થાય ને એટલે તમારે આની ઉપર ક્લિક કરી લેવાનું. તો મિત્રો આની ઉપર આપણે ક્લિક કર્યું એટલે હવે તમે આની ઉપર ફરીથી ક્લિક કરો એટલે રેકોર્ડનું ઓપ્શન ઓટોમેટિક આવી જશે. તમે જોઈ લો તો હવે આપણે પ્લે કરીએ. તમે પ્લે, હું પ્લે કરીને તમને સંભળાવી દઉં, જોઈ લો. મિત્રો તમે જોઈ લો અહીંયા સેકન્ડ અહીંયા ચાલુ થઈ ગઈ છે. જોઈ લો તમે જોઈ રહ્યા છો આપણે રેકોર્ડનું ઓપ્શન છે અહીંયા, ઓટોમેટિક તમારું ગીત આ રીતે સેવ થઈ જશે. તો મિત્રો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે. અન્ય કોઈ પણ આ એપ્લિકેશન વિશે કોઈ પણ માહિતી મેળવવા માટે કોમેન્ટ કરજો મિત્રો. ડીજે ગીત કેવી રીતે બનાવવા, યુટ્યુબ વિશે, પોસ્ટર એડિટિંગ, અથવા તમારા કોઈ પણ ગીતની અંદર નામ લગાવવું છે તમારું ડીજે વચ્ચે તો પણ કેવી રીતે લગાવવું ને એની પણ આપણે માહિતી આપીશું. તો ખાસ કરીને ટેકનિકલ જય ગુગા યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો. હવે આ એપ્લિકેશન કયું છે તો ચલો આપણે એપ્લિકેશન પણ જોઈ લઈએ. તો એપ્લિકેશન આપણે અહીંયા પ્લે સ્ટોરમાં જવાનું છે. પ્લે સ્ટોરમાં જઈને આ પ્લે સ્ટોર આપણે ઓપન કરીએ. પ્લે સ્ટોરને ઓપન કર્યા પછી અહીંયા સર્ચ કરવાનું છે ક્રોસ. તમારે આટલું લખવાનું છે મિત્રો, એટલે આ ટાઈપનું ઓપ્શન તમારે બીજા નંબરમાં આવી જશે. જોઈ લો પછી તમારે જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી લેવાનું છે મિત્રો. જોઈ લો આ એપ્લિકેશન છે જેને આપણે મિક્સ કરીશું. તો મિત્રો આશા રાખું છું કે માહિતી ગમી હશે. અન્ય કોઈ પણ માહિતી મેળવવા માટે ખાસ કોમેન્ટ કરજો. અને આ ડીજે ગીત આપણે બનાવ્યું છે ને એની લિંક મેં નીચે આપેલી છે. તમારે કોઈ પણ ગીતની અંદર મિક્સ કરવું છે તો એ જે ડીજે સાઉન્ડ છે ને એને તમે મિક્સ કરી શકો છો સેમ્પલને, તો એની લિંક મેં નીચે આપેલી છે મિત્રો.